નર્મદાના ડેડિયાપાડા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં રાજ્યમંત્રી વાસણ આહિર અને ભરૂચ સાંસદ આદિવાસી નૃત્યમાં જોડાયા હતા અને તાલબદ્ધ સંગીતમાં મગ્ન બનેલા મંત્રી અને સાંસદ ઝૂમી ઉઠ્યા હતા. બંને નેતાઓ ઝૂમી ઉઠતા અન્ય લોકો પણ જોડાયા હતા. સાંસદ આટલી ઉંમરે ઠુમકા લગાવતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. નર્મદાના ડેડિયાપાડા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં રાજ્યમંત્રી વાસણ આહિર અને ભરૂચ સાંસદ આદિવાસી નૃત્યમાં જોડાયા હતા અને તાલબદ્ધ સંગીતમાં મગ્ન બનેલા મંત્રી અને સાંસદ ઝૂમી ઉઠ્યા હતા. આ બંને નેતાઓ ઝૂમી ઉઠવા અન્ય લોકો પણ જોડાયા હતા, ત્યારે સાંસદ આટલી ઉંમરે ઠુમકા લગાવતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. ગુજરાતના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ કલ્યાણ વિભાગના રાજ્યમંત્રી વાસણભાઈ આહિરની ઉપસ્થિતિમાં પણ આજના દિવસે ડેડિયાપાડા તાલુકા મથકે એએમ બારોટ હાઈસ્કૂલ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવા અને ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના અધ્યક્ષ શ્રી તીનભાઈ પથાણી તેમજ અન્ય પદાધિકારીઓ અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીએ સમાજનો બહોળો વર્ગ આદિવાસી સંસ્કૃતિની અવગત થાય અને દેશની આઝાદી માટે આદિવાસી સ્વતંત્રીઓએ આપેલ યોગદાન વિશે જાણકારી મેળવે અને રાજ્ય સરકાર દ્વારા અનુસૂચિત જનજાતિના વિકાસ માટેની યોજનાઓથી અંતરિયાળ આદિવાસી વિસ્તારના લોકો પરિચિત થાય તેવા હેતુથી આ ઉજવણીનો રહ્યો છે તે તેમણે જણાવ્યું હતું. દીપક જગતાપ સાથે NS ગુજરાત ન્યૂઝ રાજપીપળા.